Assalamu alaikum, Vidyati Mitro, Jana Kutbuddin Mollim, Boys Primary School. Apre Dhoran Tranma, Gujarati Visay, Pani Reache, Barabar Vidyati Mitro, Apre Gujarati Ma, Pelo and Bijo Part, Pani Gaya, Apre Trijo Part Sarukari Didoche, Part Tron, Part Tranu Namche, Hu Patangyu Mara, Pillunu. હવે તેમાં આપણે કાલે કાવ્ય જોઈ ગયા હવે પાઠ 3 માં આજે આપણે વાર્તા ભણવાની છે વાર્તાનું નામ શું છે પ્યારા પિલ્લુ બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે વાર્તા ભણીશું તો ચાલો વાર્તાની સમજૂતી જોઈ લઈએ બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો ધ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયો ધ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા હવે શું છે અહીંયા બપોરનો સમય છે વરસાદનું એક ઝાપટું પડી ગયું અને સરસ મજાનો પછી તડકો નીકળ્યો ધ્વિજ અને ઈવા દ્વિજ અને ઈવા છોકરા અને છોકરીનું નામ છે દ્વિજ છોકરાનું નામ છે અને ઈવા છોકરીનું તેમના ઘર આગળ તે બંને ભાઈ બહેન રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમની ઘર પાસે ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા હવે ઈવાને જે પતંગ ગમી ગયું તેમાં બંને ભાઈ બહેન તેનો પીછો કરવા લાગી ગયા કોનો પીછો કરવા લાગી ગયા પતંગિયાનો તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું કાં જઈને બેઠું પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર અને તેનો પીછો કોણ કરતું હતું દ્વિજ અને ઈવા કેમ કે ઈવાને તે પતંગિયું ખૂબ જ ગમી ગયું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હવે લીમડાના ઝાડ પર શું હતું પતંગિયાનો મેળો જામેલો એટલે કે લીમડા પાસે જ્યારે લોકો લીમડાના ઝાડ પાસે ગયા ત્યાં ખૂબ જ બધા પતંગિયા હતા એટલે કે ઘણા બધા પતંગિયા હતા ત્યાં એક પતંગિયું ન હતું એટલે કે ત્યાં પણ ઘણા બધા પતંગિયા હતા અને ત્યાં તે પતંગિયું ઉડતું ઉડતું જઈને બેસી ગયું દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા હળવેથી એટલે શું ધીરેથી લીમડાના ઝાડ પાસે ગયા બરાબર પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા હવે શું કહે છે કે પીળા પતંગિયાની પાછળ પાછળ દોડતા હતા તેની સાથે કેટલાક બીજા પતંગિયા પણ હતા તે પણ ઉડી ગયા અરે રે ઈવા ઉદાસ થઈ ગઈ ઈવા શું થઈ ગઈ ઉદાસ થઈ ગઈ કેમ કે પતંગિયા તો ઉડી ગયા દ્વિજ કહે જો જો આ પાંદડા પર શું છે દ્વિજે શું કીધું તેના ભાઈએ ઈવાને કે જો જો આ પાંદડા પર શું છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું શું હતું પાંદડા પર એટલે કે ગ્રીન કલરનું પાંદડું તેના ઉપર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું ઈવાએ પાંદડા પાસે નજીક જઈને જોયું કે શું છે આ તો ઈંડા લાગે છે શું કહે છે ઈવા આ તો ઈંડા લાગે છે બંને ભાઈ બહેન વાત કરી રહ્યા છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેઓ જોવા માટે શું ગયા વધારે નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે કે તેમાં જે પાંદડાવાળી ડાળખી હતી તેને ધક્કો લાગી ગયો અને બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા એટલે કે જે ડાળી હતી તેને થોડો ધક્કો લાગી ગયો અને બંને ભાઈ બહેન ગભરાઈ ગયા તેમને ચિંતા થઈ કે કંઈક પહેલાં ઈંડા પડી જશે તો એટલે કે ઝાડની ડાળી હતી તેની પાસે જઈને ઈંડા જોવા ગયા તો તે લોકોનો ધક્કો લાગી ગયો ડાળીને તે લોકો ગભરાઈ ગયા કે કશીક ઈંડા પડી જશે તો બરાબર આગળ જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા ચિત્ર બતાવ્યું છે તેમાં જુઓ આ સાનું ઝાડ છે આપણે શું ભણી ગયા લીમડાનું હવે તેના ઉપર જુઓ પતંગિયાનો અહીંયા દેખાય છે મેળો બરાબર
પણ પતંગિયા જોવા માટે ઈવા અને દ્વિજ બંને જણા ઉભેલા છે. વર્ગઘરની પાસે જે લોકોનું લીમડાનું ઝાડ છે, બરાબર. જો મેં તમને ચિત્ર બતાવ્યું છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, અહીંયા જુઓ પતંગિયા પણ છે. પતંગિયાનો મેળો જામેલો હતો. હવે લોકો અહીંયા ડાળખી એટલે કે આ જે ડાળખી છે, એક પતંગિયા પર નાના નાના પીળા કલરના ઈંડા જોવા જાય છે નજીકથી, અને તેમનો ધક્કો લાગી જાય છે અને તે ગભરાઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ. એવું ન થયું, ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા, એટલે કે ડાળકીને ધક્કો લાગ્યો તો પણ ઈંડા એટલે બરાબર ચોંટી રહેલા હતા, નીચે પડી નહીં ગયા. દ્વિજ અને ઈવાને હાસ થઈ, એટલે કે દ્વિજ અને ઈવા બંને જણાને એટલે કે હાસ થઈ, એટલે કે એ લોકોને થયું કે ના, ઈંડા બચી ગયા છે, નીચે પડી નથી ગયા, એટલે કે હાસ થઈ કે સારું થયું કે ઈંડા નહીં પડી ગયા. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. હવે ઈવાએ મમ્મીને કહ્યું, શું કહ્યું? કે થોડા દિવસે તો તે લીમડો તોડવા જાય તો ધ્યાન રાખવું, એટલે કે ધ્યાનથી તોડજો. શું કહે છે બંને ભાઈ બહેન મમ્મીને? કે ધ્યાનથી લીમડાનું એટલે કે ધ્યાનથી તે જે પાન છે તે ધ્યાનથી તોડજે. આગળ જોઈએ. બીજી સવારે ઉઠતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા ન હતા. હવે ઈવા અને દ્વિજ બંને જણા શું થયું? બીજા દિવસે લીમડાના ઝાડ પાસે પાછા ગયા તો ત્યાં શું નહીં હતું? ઈંડા નહીં હતા. તે લોકોએ ગઈકાલે શું જોયેલા? પાંદડા ઉપર પીળા કલરના ઈંડા, અને બીજી સવારે નહીં હતું. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. ત્યાં શું હતું? ઈંડાને બદલે તે ઈંડામાંથી શું નીકળી ગઈ? લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો નીકળી. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો, એટલે કે તે ઈયળો બહુ બધી હતી અને જુદા જુદા પાન ઉપર તે ખાવા જતી હતી. તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. હવે જે નાની નાની ઈયળો હતી તે પાનને ખાતી હતી, તો અમુક અમુક પાનના અંદર કાણા દેખાતા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી, એક પાંદડા પર એક ઈયળ હતી, અને એક પાંદડાની અંદર તે ઈયળ ખાતી હતી પાંદડું, તો તેમાં નાના નાના કાણા દેખાતા હતા. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું. હવે ઈવાએ શું કર્યું? ધ્યાનથી એટલે કે કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. હવે એક પાંદડા ઉપરથી એક ઈયળ હતી અને એક ઈયળ ઈયાએ તોડીને હાથમાં લઈ લીધું. શું લીધું? પાંદડું, એટલે કે કાળજીથી એટલે કે ધ્યાનપૂર્વક. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. શું કરે છે? પછી તે પાંદડાને એક ખોખામાં મૂકી દે છે ઘરમાં લાવીને. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો. હવે બીજા બધા જે પાંદડા હતા જેની ઉપર ઈયળો ન હતી, તે શું કરે છે? દ્વિજ જાય છે બહાર અને લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડીને લાવે છે અને સાંભળીને સંભાળીને ખોખામાં મૂકી દે છે. બરાબર, એક ઈયળ પર એક ઈયળ હતી પાંદડા ઉપર, બરાબર. તે કોણ તોડે છે? ઈવા, અને તેને સાચવીને ખોખામાં મૂકી દે છે ઘરમાં લાવીને. પછી દ્વિજ બહાર જાય છે અને લીમડા ઉપરથી અને ઘણા બધા પાન લાવીને તે મૂકે છે સાચવીને. હવે ખા તું તારે ખાવું હોય એટલું. હવે બંને જણા શું કહે છે? હવે ઈયળને તને જેટલું ખાવું હોય તેટલું ખા, આ બધા પાંદડા તારા માટે લઈ આવ્યા છે અને ખોખામાં બધા પાંદડા ભરી દે છે. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂકી દીધું. હવે ખોખાએ જે ખોખામાં ઈયળ હતી પાંદડા હતા તેના ખાવા માટે તેણે ઘરમાં એક સલામત જગ્યાએ તેણે મૂકી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા અહીંયા આપણી અધૂરી છે. હવે આપણે ગઈકાલે અધૂરી વાર્તા પૂર્ણ કરીશું. અહીંયા સુધી તમને સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે દ્વિજ અને ઈવા છે તે શું કરે છે? બરાબર, કે તે લોકો ઘરની બહાર લીમડા પાસે જાય છે, કોને જોવા? પતંગિયાને જોવા, બરાબર ને. ત્યાર પછી શું થાય છે? કે લીમડા પાસે જાય છે તો પતંગિયું ઉડી જાય છે અને ત્યાં તેમને એક પાંદડા ઉપર શું દેખાય છે? પીળા ઈંડા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, કાલે હું તમને અડધી વાર્તા સમજાવીશ. થેન્ક યુ.